અમદાવાદમાં 15મી ઓગસ્ટના રોજ બાપુનગરના નરસિંહ ચાલીના જાહેર શૌચાલયમાં રેડીમેડ ગાર્મેન્ટના વેપારી અયુબભાઈ મુલતાણીની લાશ મળી આવી હતી। આ હત્યામાં પોલીસે મુખ્ય સૂત્રધાર મહંમદ ઇરશાદ ઘાંચીની ધરપકડ કરી છે। આ હત્યામાં ઇરશાદના ત્રણ મિત્રો અક્રમ ઘાંચી, વિજય તોમર અને ઇમરાન અંસારીની પણ સંડોવણી બહાર આવી છે। આ ચારેય મિત્રોએ અયુબને દારૂ પીવડાવીને ઘાતક હથિયારથી હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી। ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા ખાતરી થઈ કે પૈસાની લેતી દેતી બાબતે અને અગાઉ થયેલા ઝઘડાઓની અદાવત રાખી આ મુખ્ય આરોપી અશરફ ઇરશાદે એના પોતાના ઘરે પોતાના મિત્રો અક્રમ વિજય તોમર અને ઇમરાન એ લોકોને બોલાવી આ કામના મરનાર અયુબને એના ઘરે બોલાવી અને એના છરી વડે હુમલો કરી એના ઘરમાં જ એના મોતનો ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ તેની લાશને રિક્ષામાં નાખી અને નરસિંહજી ચાલી પર છોડી દીધેલી। અયુબ મુલતાણી દારૂ પીવાનો શોખીન હતો। રેડીમેડ ગાર્મેન્ટના ધંધામાં સારી આવક હોવાથી અયુબ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો હતો। અયુબે ઇરશાદને મકાન લેવા માટે 2 લાખ ઉધાર આપ્યા હતા, જેથી છેલ્લા 2 માસથી અયુબ અને ઇરશાદ વચ્ચે પૈસા બાબતે તકરાર ચાલતી હતી। આ પૈસાની લેતી દેતીમાં અયુબે દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવીને હત્યાનો પ્રયત્ન કર્યો હતો, જેથી ઇરશાદે અયુબની હત્યાનું ષડયંત્ર રચીને દારૂ પીવા માટે બોલાવીને તેની હત્યા કરી દીધી। ગુનાનો પર્દાફાશ થતો આ કામના મુખ્ય આરોપી ઇરશાદ ઘાંચીની આજરોજ સવારના 7:30 વાગે ધરપકડ કરવામાં આવી છે। બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। આરોપી ઇરશાદે અયુબની હત્યા કરીને સંજય નામના શખ્સને ફસાવવાનું ષડયંત્ર રચ્યું, કારણ કે સંજય અને અયુબની વચ્ચે તાજેતરમાં તકરાર થઈ હતી, જેથી તેણે અયુબની લાશને રિક્ષામાં સંજયના ઘર નજીકના શૌચાલયમાં ફેંકી દીધી। પરિણામે પોલીસને સંજય પર શંકા જાય, પરંતુ બાપુનગર પોલીસની તપાસમાં ઇરશાદનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે ઇરશાદની ધરપકડ કરીને અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે અનિતા પાટણી, VTV અમદાવાદ।